મહાત્માઓ તમને ચાતુર્માસ મળ્યા, જેમની ધારણા ન હોય એવા ગચ્છાધિપતિ ગુરુ ભગવંતો અહીંયા ચાતુર્માસ કર્યા હોય, અને સદીઓના ઇતિહાસ, ખાલી સદીના ઇતિહાસમાં નહીં, સદીઓના ઇતિહાસમાં એક એક મહાત્માઓના મુખે જ્યારે સાંભળશો, માત્ર પરમાત્મા મહાવીર દેવના શાસનની અંદર આટલો ઘોર તપ કરનારાના નામ તરીકે સદીઓ સુધી કદાચ જો કોઈનું નામ હશે તો એક જ મહાત્માનું નામ હશે, અને એ મહાત્મા આજે આપણા સૌની સામે છે. આ નાના બાળક પણ 50 વર્ષ પછી આવનારા સંઘને એમ કહેશે કે આવા એક આચાર્ય ભગવંત થયા હતા અને અમે એમના પારણાના સાક્ષી બન્યા, અમે એમના હાથે વાસક્ષેપ લીધો, અમે એમના મુખેથી પછખાણ લીધા. કુમારપાળ ભાઈ ઘણી વાર એકવાર કહેતા હોય છે એક વાત કે આપણે જૈનો મૂર્તિ પૂજક છીએ. નહીં સમજાણું, ઉપરવાળાને સમજાઈ જાય તો એ ઘણું. આપણે મૂર્તિ પૂજક છીએ, જીવંત હશે ત્યારે આપણને આની કિંમત નહીં હોય. એ જ વ્યક્તિ પરલોકમાં ગયા પછી કોઈ સંઘમાં મૂર્તિ રૂપે બિરાજમાન હશે ત્યારે આપણે દોડશું, એમના ચડાવવા લેશું, એમના પક્ષાલ કરશું, એમની પૂજા કરશું. પણ એ જ વ્યક્તિ મૂર્તિમંત તમારી સામે હાજર હશે ત્યારે આપણે એવોઇડ કરશું. રવિવાર મારે તો ફલાણે જવાનું છે, મારે આ પ્રસંગ લેવાયો છે, મારે ઢીકળો પ્રસંગ લેવાયો છે, તમારા લગ્નો રિપીટ થશે. પરંતુ 7મી વખતના 180 ઉપવાસ, 300થી વધારે શ્રમણો અને શ્રમણી ભગવંતો એક લિટરલી સમવ શરણ મંડાશે. છેદ ગ્રંથોમાં મહાપુરુષોએ લખ્યું છે કે જ્યારે સમવ શરણ મંડાય, સમવ શરણનો અર્થ માત્ર ભગવાન દેશને આપે એટલો નથી કરવાનો, સમવ શરણનો અર્થ એક એ પણ થાય, ચતુર્વિધ સંઘ મોટી સંખ્યામાં જ્યાં ભેગો થવાનો હોય એવા પ્રસંગે જો આપણે ન આવીએ તો આપણને પ્રાયશ્ચિત્ત આવે. 12 યોજન દૂર કોઈ સાધુ હોય અને એને સમાચાર મળ્યા સકળ સંઘ ફલાણી જગ્યાએ ભેગો થયો છે, ત્યારે રાત દિવસ જોયા વગર વિહાર કરી અને પ્રસંગ ઉપર એને પણ હાજર થવાનું હોય. આ એક દિવ્ય તપસ્વીનો દિવ્ય પ્રસંગ, એના સાક્ષી બનવાનું સદભાગ્ય આખા જૈન સંઘને મળ્યું છે. પરંતુ એના છેલ્લા દિવસો ક્રિકેટમાં છેલ્લી ઓવર અને છેલ્લા બોલ કેવા હોય, બસ અત્યારે આ છેલ્લા બોલ છે, 2 બોલ બાકી છે આજનો અને આવતીકાલનો. કેવી દિલ ધડક એ બેટિંગ, એ બોલિંગ, એ ફિલ્ડિંગ હોય, દૂર રહેલાને પણ એમ થાય આજે હંસરત્ન મહારાજ ક્યાં હશે. દાદર, વાહ, આજે હજારો લાખો જૈનોના મોઢા ઉપર કોઈ એક નામની માળા ગણાતી હશે, એ કયા સંઘની માળા ગણાશે? દાદર. આજે ક્યાં છે? દાદર. આજે કયો પ્રસંગ છે? દાદરમાં છે. ક્યાં છે? દાદરમાં છે. દાદર, દાદર, દાદર આખા મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે દાદર નસીબદાર છે. હંસરત્ન મહારાજ દાદરના છે, અમે 2 દાદરના છીએ, એ બરાબર. અમારે કોઈ 180 થાય એમ છે ને. હંસરત્ન સુરી ભલે દાદરના નથી, પણ હવે હંસરત્ન સુરી કોઈ એક સંઘના પણ નથી, યુનિવર્સલ આખા વિશ્વના થયા છે. અમેરિકાથી પણ એમને વંદન કરવા આવે છે, ઓસ્ટ્રેલિયાથી પણ એમને આશીર્વાદ લેવા આવે, લંડન, કેન્યા, કેનેડા, દુબઈ, ક્યાંક ક્યાંકથી લોકો એમના આશીર્વાદ, એમના પછખાણ અને એમને વંદન કરવા આવતા હોય છે. છેલ્લા 3 મહિનાથી સતત સાથે રહેવાનું થયું, એની વાતો તો હું તમને લાઈવ કરીશ. આ લાઈવ નહીં સમજતા, આ લાઈવ સમજજો. 3 મહિના અમારે જે સાથે રહેવાનું થયું અને એમાં જે રીતના અમે હંસરત્ન સુરી મહારાજને જોયા છે, અલગ અલગ મહાત્માઓ અલગ અલગ એંગલથી, આજે આચાર્ય
હંસરત્ન શ્રીશ્વરજીને તમારી સામે રજૂ કરશે. આઈપીએલ ચાલી રહી છે, હૈદરાબાદ જબરજસ્ત રેકોર્ડ બનાવે છે, એ પણ હૈદરાબાદ નો હ અને આ પણ હંસરત્ન નો હ. અબ દેખતે હૈ હમ કિસમે કિતના હૈ દમ. આવો આચાર્ય દેવ કીર્તિ સુરેશ્વરજી દાદર ની રાશિ છે, દાદર માં રહેલા છે, એમને પણ દાદર માં ઉપકાર છે. એમના મુખે થી આચાર્ય હંસરત્ન સુરી મહારાજ, તમને ખબર છે આપણે નાના હતા કેલિડોસ્કોપ આવતું હતું, હવે તો બધી ઇન્ડોર ગેમ ગઈ, આઉટડોર ગેમ ગઈ, એક જ ગેમ રહી. કઈ ગેમ રહી? મોબાઈલ ગેમ રહી. આ એક એક ને પૂછો, બધી જ ગેમોના નામ એમને મોઢે છે. આપણે નાના હતા, ઘરની બહાર નાતાલવાલા ટેરેસ, એની સામે ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડમાં એક માણસ આવીને ઉભો રહેતો અને એક સરસ મજાનું મશીન હોય ટ્રાયપોડ, અને 10 રૂપિયા 5 રૂપિયા એ વખતે તો પૈસા હતા બરાબર, એ પૈસા લઈ કસ્તુરબેન પાસે જીત કરી 5 પૈસા લઈને જવાનું, આપવાના અને પછી જોવાનું. બોલો, બોલતો જાય દિલ્હી કા કુતુબ મિનાર દેખા ઓર આગ્રા કા, યાદ આવે છે તમને? આવે, અમને કઈ ખબર ના પડે, આમ કરે છે બરાબર છે. એ લોકો એટલા પૈસાદાર થયા છે, આપણે તમે ને મેં એક કેલિડોસ્કોપ માં તાજમહેલ ને કુતુબ મિનાર જોયા, ઈ કે અબ દેખને જૈસા ભારત મેં હૈ ક્યા, હમ તો એફિલ ટાવર દેખતે હૈ, હમ ચાઇના જાતે હૈ, વહાં કી ચાઇના વોલ દેખતે હૈ ભલે, પણ એક કેલિડોસ્કોપ ની એક મજા હતી, અલગ અલગ એંગલ થી તમને અલગ અલગ વસ્તુઓ દેખાડતા. આજે કેલિડોસ્કોપ રૂપે આચાર્ય ભગવંતો છે, વ્યક્તિ એક પણ એના પાસા અનેક, ચાહ એક પણ રાહ અનેક. અલગ અલગ એંગલ થી આચાર્ય ભગવંત હંસરત્ન સુરેશ્વરજીને આપણે નિરખવાના છે. આવો આચાર્ય દેવ કીર્તિ સુરેશ્વરજી, હમણાં જેમની પ્રેરણાથી કાંદીવલી મુકામે ચિત્ત પ્રસન્નની જબરજસ્ત મુંબઈની અંદર કરવું, અમદાવાદ સુરતમાં કરવું એ જેટલું ચેલેન્જ નથી, એ કરતા વધારે ચેલેન્જ મુંબઈમાં આવું સ્થાન ઊભું કરવું, અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ ચેલેન્જને એમણે પાર પાડી છે. આવો એમના મુખેથી રજાનો દિવસ, દાદર ક્યારે બંધ હોય ખરું? સોમવારે બંધ રહેતું હતું અમારા જમાના, રોજ રાત્રે બંધ, એ 12 વાગ્યા પછી. દાદર ને કોઈ હોલિડે હોતો નથી, છતાંય જે વિશાળ સંખ્યામાં આ સભા ઉપસ્થિત થઈ છે, વિવિધ ગુરુ ભગવંતોના માધ્યમે એક આચાર્ય ભગવંતને આજે જાણવા છે, માણવા છે. મહાત્માએ અભ્યંતર પરિચય આપ્યો, થોડો બાહ્ય પરિચય તમને આપું. આ 180 દિવસ હોય કે આના પહેલાના જેટલા પણ તપ હોય, ઈસવીસન 2002 થી આ મહાત્માએ તપ ધર્મની એક્સપ્રેસ ચાલુ કરી છે. આજે 2024 છેલ્લા 22 વર્ષથી લગાતાર 28 માસખમણ 31, 32, 33, 34 એ બધા આંકડા તો તમને પછી સંભળાવીએ છીએ, એવું 90, 99, 120, 121, 122 એમ કરતા કરતા 180 આજે 6 વાર પૂરા કરી 7મી વાર પૂરા કરવા જઈ રહ્યા છે. 22 વર્ષનો એનો જો ટોટલ મારશો તો પારણા વધારે કે ઉપવાસ વધારે? ભગવાન મહાવીરની મીની ઝાંખી યાદ કરાવી દે એવી આ તપશ્ચર્યા દરમિયાન એમણે દિવસમાં ક્યારેય લાંબા થઈને સૂતા નથી, દિવસમાં ક્યારેય સૂતા નથી. નંબર 2, બેઠા છે પણ ક્યારેય ટેકો લઈને બેઠા નથી. અત્યારે જોવા હોય તો જોઈ લઈશું, અમે એમના માટે બધું જ ગોઠવીએ, પરંતુ એ બિલકુલ મિડલની અંદર બેસશે, ટેકો લઈને નહીં બેસે. તમારી બેટરી 8:30 થશે, પહેલાં બેઠા હશો, અમે આવ્યા ત્યારે 7:30, 7:45, 8:15, 8 8:15 થશે એટલે આમ થશે, કમર નીચી, હાથ ઊંચો, પછી 8:30 થશે એટલે આમ થશે, બરાબર છે?
પછી પૂણાનું થશે, પછી અમે નહીં છોડીએ તો આ જો પતલો ભાઈ કેમ બેઠો છે. અને જો 9 વાગ્યા પછી પણ નહીં છૂટે તો બે ગુડા ઉસા કરી આવવાના, તમ તમારે ચલાવો અમે અમારે ભાગ્યા. અને આ મહાત્મા 7:30, 8:30, 9:30 તમે કયો એટલા કલાક આ એક જ મુદ્રામાં બેસી શકે છે. આપણે સાંભળ્યું છે તપથી કેટલીક લબ્ધિઓ પ્રગટ થતી હોય છે, એમને કઈ લબ્ધિઓ પ્રગટી છે આંતરિક એ આપણે નથી જોઈ શકવાના, પણ બાહ્ય લબ્ધિઓ આપણે જોઈ શકીએ છીએ. કેવી સ્ફૂર્તિ છે, કેવી શક્તિ છે, રાત્રે દિવસે સુવાનું નહીં, ટેકો લઈને બેસવાનું નહીં, રાતના 2 કલાકથી વધારે સંથારા ઉપર લાંબા થવા. કેમ કે અંતે તો ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજના શિષ્ય છે. અમારા મુક્તિ વલ્લભ સુરીજી એકવાર બોલ્યા હતા કે ભુવન ભાનુસુરી મહારાજની ઉપધિમાં સૌથી ઓછામાં ઓછી ઉપધિ જો કોઈ વપરાઈ હશે તો એમનો સંથારો અને ઉત્તર પટ્ટો. કારણ કે રાતના આપણે સૂઈ જઈએ ત્યારે એ મહાત્મા કોઈ અગાસીની પાળી પાસે છજાની નીચે બેસી ચાંદનીની ચમકમાં પોતાની કલમ ચલાવતા ક્યારેક 2 કલાક, ક્યારેક 3 કલાક, ક્યારેક 4 કલાક આપણને ઉઠાડવા પડે એમને સુવડાવવા. જોકે આજે તો તમારા દીકરાને સુવડાવવા પડે એવી સ્થિતિ. મેં કંઈ પડા થા એક સમય હતો કે મા દીકરાને ઉઠાડતી 3:30, 4:45 ને 4 થાય, બેટા ઉઠો, બ્રહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો છે, સ્નાન કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો. આજે 3:30 થાય એટલે મા એના બેડરૂમની અંદર આવે, બેટા સમજાણું કઈ બોલો, એ ઓનલાઈન ભેગી, એની માએ ઓનલાઈન રહી, કેમ કે કોઈ માને ખબર પડે ને કે દીકરો ઓનલાઈન છે, માને ઓનલાઈન રહેવું પડે, મા સુવડાવવા આવે. આ એવા મહાત્માઓ છે. તમે અને હું સૂતા હોઈએ ત્યારે જાગતા હોય, રાતના 2 કલાકથી વધારે સુવાનું, 22 કલાક, 20 કલાક અપ્રમત્ત સાધના ચાલે છે, 2 કલાક પ્રતિક્રમણ, પડી લેવણ, દેવાવંદન, કૌશક, ખમાસણા, બાજુ પર મૂકો, બાકીના સમયમાં 20 કલાક સૂર્યમંત્રના જાપથી લગાવી અદ્ભુત જપયોગ ચાલતો હોય છે. એથી આગળ રોજ સવાર પડે અમારા 3 મહિના દરમિયાન અમે જોયું, અમે બંને એમના કરતાં વડીલ, ખાલી 2 વર્ષનો ફરક, પરંતુ એમની નમ્રતા, એમની લઘુતા, એમની સરળતા જુઓ. અમે જ્યારે સંથારા પરથી આંખ ખોલીએ ત્યારે અમને સૌથી પહેલાં એ અપેક્ષા, અમે નસીબદાર આંખ ખોલીએ અને સૌથી પહેલાં દર્શન અમને આચાર્ય હંસરત્ન સુરેશ્વરજીના થાય. કારણ કે એ વાટ જોતા હોય ક્યારે ઉઠે અને ક્યારે એમના વસ્ત્રનું હું પડીને હરણ કરું. અમારા 3-3 શિષ્યો હોવા છતાં એમણે એમની હાજરીમાં ક્યારે કોઈને પડીલણ કરવા નથી દીધું, 2 ટાઈમ ઓઘા બાંધવા નથી દીધા, અમારા બંનેના બંને ટાઈમની ઉપધિથી લગાવી ઓઘાની. ખાલી અમે નહીં, એ જ્યાં પણ હોય એમનાથી જેટલા વડીલ હશે એ બધાના પડીલણ ઓઘા બાંધવાનું કામ, ચાહે 110મો ઉપવાસ હોય કે ચાહે આજે 179મો હશે. આજે બપોરે અમે એમની સાથે જ્ઞાન મંદિરમાં રહેશું, પણ 179મા દિવસે બપોરે અમે વાપરવા ગયા હશું, અમે આવશું ત્યારે અમારી બધી જ ઉપધિનું પડીલણ થઈ ગયું હશે. આવો પરોપકાર, આવી પરાર્થ રસિકતા. અને મહાત્માએ કીધું એમ કે 82 કે 84મો દિવસ કહે છે, પણ હમણાં હું ગોવાલિયા ટેન્ક જઈને આવ્યો, શ્રાવકો મને કહેતા 174મો ઉપવાસ, ચોમાસી 14, અને આચાર્ય હંસરત્ન સુરી ગોવાલિયા ટેન્કમાં હતા, ચોમાસી 14ના દિવસે આખું પ્રતિક્રમણ ઊભા ઊભા કરવાનું અને સંપૂર્ણ પ્રતિક્રમણ છેલ્લા સુધી સંભળાય એવા ઉચ્ચ સ્વરે પોતે ભણાવવાનું. આ કાળની આ બધી અજાયબીઓ કહેવાય. તમે 7 અજાયબી કહો છો, આ 7મી પછીની 8મી નથી, આ વિશ્વની પહેલી અજાયબી કહેવાય તમારી.
તમારી સાત અદાયમી નાશવંત છે, જળ છે. એક ભૂકંપ આવશે, તાજમહેલમાં તિરાડ પડશે. એક ધરતીકંપ આવશે, પેરિસનો એફિલ ટાવર ઝૂકી જશે. અને એક આંચકો આવશે, ચીનની દિવાલોમાં ક્રેક પડી જશે. તમારી સાત અજાયબીઓ નાશવંત છે, જળ છે. આ એવી અજાયબી ચૈતન્યમય છે. આ એવી અજાયબી શાશ્વત છે. આ એવી અજાયબી છે, એના શરણે તમે ચાલ્યા જાઓ તો તમને પણ એવા સ્થાન પર પહોંચાડી દેશે જ્યાં તમે પણ અજાયબ બની જશો. આવો એ મહાત્માની આગળની વાતો થોડી ગદ્યમાં અને થોડી પદ્યમાં. આચાર્ય અરિજિત શેખર સુરીજી અમારા સમુદાયની અલગ અલગ બધી વાનગીઓ છે. હમણાં મહાત્મા બોલ્યા ને ડીશ, કોઈ થાઈલેન્ડની ડીશ, કોઈ મંચુરિયન, કોઈ જાપનીઝ, એમ અમારી પણ આ બધી વરાયટીઓ છે. આમ ઈચ્છા તો એવી થાય કે નીચે પણ જેટલા બેઠા છે આજે બધાને માણીએ. ફ્રાઈડે છે ને, ગુડ ફ્રાઈડે, એ તમારે હશે, મારે છે. અમારે તો આજે કયો ડે છે, રોજનો ડે છે. છતાં આવતીકાલે પાછો જ આવો જ એક પ્રસંગ, નીચે બેઠેલા બધા જ મહાત્માઓ, આ કેલિડોસ્કોપ જરા મોટું થશે. આજે પંચકોણ છે, કદાચ 50 કોણ થઈ જવાના. આવતીકાલે એક એક પન્યાસ, એક એક ગણી, એક એક મુનિ ભગવંતો આ મહાત્માના ગુણાનુવાદ કરશે. આવો અરિજિત શેખર સુરીજી, જેઓ પૂજ્યપાદ જય શેખર સુરી મહારાજની નિશ્રામાં રહી એની સેવા ભક્તિ કરી આજે આ પદ સુધી પહોંચ્યા છે. હજારો હૈયાઓને પરમાત્માની ભક્તિમાં જોડી દેનારા આ મહાત્માઓ, આ મહાત્મા આપણને આજે હંસરત્ન સુરી મહારાજ સાથે જોડવાની ઈસવીસન 2002 જ્યારે એમણે પહેલું માસ ખમણ કર્યું ત્યારે મારા ભગવતીના જોગ ચાલતા. હજી એમણે માસ ખમણ શરૂ નહોતું કર્યું પણ એમને સમાચાર મળ્યા કે માબોધી મહારાજને જોગ ચાલે છે. ત્યારે એક જ શિષ્ય હતા, એ હજી નવા હતા. હંસરત્ન મહારાજ આમણે કીધું એમ સંકટ સમયની સાંકળ આવી ગયા ગચ્છાધિપતિ પાસે. માબોધી મહારાજના જેટલા પણ કાલગ્રહણ, જેટલા પણ સંઘટના અને ગોચરી, એ બધાનો લાભ મને મળવો જોઈએ. અને એમણે પહેલા દિવસથી ભગવતીના જોગ 6 મહિના ચાલે એ વનથી એમણે મારી ભક્તિમાં પાછું વળીને જોયું ને. આઈ થિંક 15-20-25 દિવસ પસાર થયા હશે અને એમાં એમને નિમિત્ત મળ્યું માસક ખમણનું. અને જિંદગીનું પહેલું માસ ખમણ એમણે 2002 સ્ટાર્ટ કર્યું. સીઝનમાં નહીં પણ ઓફ સીઝન, સીઝન સમજો છો ને. હું સીઝન એટલે કેરીની સીઝન, ચોમાસામાં પજુષણ, પજુષણ તપની સીઝન કહેવાય. આ મહાત્માએ ઓફ સીઝનમાં પહેલું માસક શ્રમણ કર્યું. પૂર્ણાહુતિનો દિવસ નજીક આવ્યો, એ પ્રસંગ હતો પરેલ વિકાસમાં. અમે ગચ્છાધિપતિની સાથે હતા, બોરીવલી ગાંધીવલી. સાહેબને સમાચાર મળ્યા, મને સાહેબે બોલાવીને કીધું માબોધી તારા જોગની અંદર હંસરત્ન મહારાજે તારી જબરી ભક્તિ કરી છે. આજે એનું જ્યારે પારણું આવ્યું છે ત્યારે તારે એ પારણામાં જવું જોઈએ. હા, એ મહાપુરુષ હતા. મારા સંસારી પક્ષે કોઈએ માસ્કમણ કર્યું હોય ને હું કહું હું જાઉં તો મને કહે કે એવું તો બધું ચાલ્યા કરે, આપણે નહીં જવાનું, આપણે નહીં જવાનું. અને અહીંયા મને ખબર હતી કે મને નથી જ મોકલવાના, એટલે હું બોલ્યો નહીં. તો મને બોલાવીને કીધું કે આ તારું ઔચિત્ય કહેવાય, જેણે તારી આટલી ભક્તિ કરી હોય એનું જ્યારે પારણું હોય ત્યારે તારે જવું જોઈએ. હું બોરીવલ્લીથી ચાલુ જોગમાં પરેલ વિકાસ ગયો. મારી લાઈફમાં પહેલા માસક સમયના પારણું કરાવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. હવે તમે તાળી નહીં વગાડો, હવેનું સાંભળીને. એ પછી એમણે 98 માસ ખમણ કર્યા, 2-99, એમાં એકેવા મને એમને પરણામાં સદભાગ્ય ના મળ્યું. અને ફરી પાછું આજે 100મા માસ ખમણમાં ઉપસ્થિત થવાનું સદભાગ્ય.
પહેલો રન અને છેલ્લો રન, અમે પહેલું ને છેલ્લું જ યાદ રહીએ છીએ, બરાબર ને? જમવા બેસો એટલે પહેલું હું આવ્યું ને છેલ્લું હું આવ્યું, એટલું જ યાદ, છેલ્લા ના ઓળખાણ આવે. પણ સાંભળો, આ જીવનની અંદર વર્ષિત બે વાર કર્યા, સોળ ઉપવાસ બે વાર કર્યા, માસક શ્રમણ આઠ વાર કર્યા, 31 ત્રણ વાર કર્યા, 32 પાંચ વાર કર્યા, એના પછી 33 એમણે ત્રણ વાર કર્યા, 34 35 અને 36 એક વાર કર્યા, 37 બે વાર કર્યા, 38 39 40 એક વાર કર્યા, 42 43 44 45 46 એક વાર કર્યા, 51 અને 52 એક વાર કર્યા, 62 64 અને 68 એક વાર કર્યા, 77 એક વાર કર્યા, 82 84 અને 86 એક વાર કર્યા, 90 91 95 અને 97 એક વાર કર્યા, 108 એક વાર કર્યા, 121 122 123 એક વાર કર્યા, અને 180 ઉપવાસ છ વાર પૂરા કરી. પામી રહ્યો છે 4-in-1, ખાલી એક તપ પૂરો નથી થતો, સમોસરણ તપ પણ પૂરો થાય છે, એની પરમ દિવસે પારણું છે. મહાભદ્ર તપ 1-7 મારી 7 વાર, એક આઠમી બારી છોડી દો તો 7 વાર સિદ્ધિ તપ કહેવાય એવો મહાભદ્ર તપ એ આની સાથે પૂરો થાય છે, એની સાથે સોમું માસ ખમણ એ પૂરું થાય છે, અને એની સાથે 6 મહિનાના 180 ઉપવાસ પૂરા કરનારા આ મહાત્મા, એમના માટે અમારા સમુદાયના ચિંતક મહાત્મા, એમનું નામ ક્યારેક એમ થાય મુક્તિ વલ્લભ ને યુક્તિ વલ્લભ રાખ્યું, અલગ અલગ યુક્તિઓ દ્વારા જીવને ધર્મમાં કઈ રીતના જોડવા એની સરસ હથોટી જેમની પાસે છે એવા આચાર્ય શ્રી મુક્તિવલ્લભ સુરીજી, આચાર્ય હંસરત્ન સુરી મહારાજના તપ ઉપર પ્રકાશ પડે.